हेलो स्टूडेंट्स, वेलकम टू LBS स्टैंडर्ड थर्ड सब्जेक्ट गुजराती, चैप्टर नंबर पाँच, मारो खजानो। आ चैप्टरनु नाम छे मारो खजानो। अहीं पोयम छे, तो एक्सरसाइज फर्स्ट छे नीचेनी कविता वाँचो अने गाओ। तो आपणे अहीं कविता आपेली छे ए वाँचीशुं। दफ्तरमां छे मारो खजानो, જુઓ છે એ કેવો મજાનો, રબર મારું પોચું સુવાળો, આકારે એ કેવું રૂપાળો, પેન્સિલ છે લીસીને લાંબી, લખવા બેસું વાળી પલાટી, જાત જાતના પથ્થર જોઈને થાય મંદલીન। તો આપણે અહીંયા દફતરમાં શું શું ખજાનો હોય, તમારા દફતરમાં તમે કયો કયો ખજાનો રાખો, પેન્સિલ, રબર, બુક, પછી તમને ગમતી અમુક વસ્તુઓ ભરાઈ મૂકીને લઈ આવો, આ બધો ખજાનો રાખો ને, તો એની જ અહીંયા વાત થઈ છે। તો દફતરમાં મારો ખજાનો છે એવું કહે છે બાળક। અને જોઈએ આપણે કેવો મજાનો છે, પોચું સુવાળું રબર, અહીંયા રબરની વાત કરી છે, એ કેવું આકારે રૂપાળું છે, પોચું પોચું, પેન્સિલ કેવી મારી લીસી છે એવું કહે છે, હું પેન્સિલ લઈને પાણી પલાટીને લખવા બેસી જઉં, જાત જાતના પથ્થર રંગીન લાવ્યો છે બેગમાં ભરીને, અને એને મન એને જોઈને મન તલ્લીન થઈ જાય છે, મન એને જોવામાં તલ્લીન થઈ જાય છે એવું કહે છે। સમજમ પડી? તો ચાલો આગળ વધીએ। નીચેની વસ્તુઓમાંથી કઈ વસ્તુઓ તમારી પાસે તમારા ખજાનામાં છે એ રાઈટની નિશાની કરી દર્શાવો। તમારા પાસે જે વસ્તુ હોય આમાંથી એની પર રાઈટ માર્ક કરો તમારા ખજાનામાં, એમ કહે છે। આ બે અહીંયા ઓપ્શન્સ આપ્યા છે, એમાં તમારી પાસે જે વસ્તુ છે એને રાઈટ માર્ક કરો, ઓકે। એની પછી આપણે અક્ષરોની ઓળખાણ કરીએ। અક્ષરો ઓળખો અને તેનામાં રંગ પૂરો। તો આ છે લ, છે ટ, આ છે ચ, આ છે ખ, ઓળખો છો ને તમે એમને? તો લથી લખોટી, લથી લપસણી, તથી ટપાલી, તથી ટમેટું, ચથી ચરક ચકરડી, ચથી ચકલી, ખથી ખમીસ, ખથી ખડીયો। ઓળખો અને અક્ષરની ફરતે સર્કલ કરો। તો આ તો આપણને આવડે જ છે, જો આવી રીતે કરવાનું છે। એની પછીનું પેજ કઈ રીતે કરવાનું, આ પછી છે 5 નંબર એક્સરસાઇઝ, વાંચો અને લખો। તો અહીંયા ટ્રેસ કરીને લખવાનું છે, લ ટ ચ ખ, એની પછી લ ને એની માત્રા લી, ટ ને એની માત્રા ટી, બડી મોટી એની માત્રા છે, ખબર પડી? તો લ ને એની માત્રા લી, ટ ને એની માત્રા ટી, ચ ને એની માત્રા ચી, છ ને એની માત્રા છી, આમ ઉચ્ચાર મોટેથી લાંબો આવે અને ટ્રેસ કરો, ઓકે। અહીંયા એક 6 નંબરની એક્સરસાઇઝમાં એક કવિતા આપેલી છે, તો આપણે ગઈએ, ખિસકોલીની કવિતા છે। તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી, તું દોડ તને દઉ દાવ મજાની ખિસકોલી, તું કેવી હસે ને રમે મજાની ખિસકોલી, તારા કૂદકા તો બહુ ગમે મજાની ખિસકોલી, તું જ્યારે ખિલખિલ ગાય મજાની ખિસકોલી, તારી પૂંછડી ઊંચી થાય મજાની ખિસકોલી, તારે અંગે સુંદર પટા મજાની ખિસકોલી, તારી ખાવાની શી છટા મજાની ખિસકોલી, તું જાડે જાડે ચડે મજાની ખિસકોલી, કહે કેવી મજા ત્યાં પડે મજાની ખિસકોલી, બહુ ચંચળ તારી જાત મજાની ખિસકોલી, તું ઉંદરભાઈની નાત મજાની ખિસકોલી। ગાયું તમે મારી જોડે? ગાવાનું છે, ઓકે। તો જોઈએ, એ કહે છે, છોકરો કહે કે તું મારી જોડે રમવા આવ મજાની ખિસકોલી, એ કહે છે કે તું દોડ અને હું દાવ દઉં,
तू हसे तो केव हसे ने रमे तो केव सरस लागे मने, तारा कूदका मने बहु गमे छे, तू खिलखिल गाय छे तो मने मजा पड़े छे, पूछड़ी ऊंची थाय छे तारी पूछड़ी ऊंची थाय तो पण मने मजा पड़े छे, तारा पीठ ऊपर केवा सुंदर मजाना पट्टा छे आ देखाय ए मने बहु गमे छे, तारी खावानी खिसकोली ने खाती जोई छे बधाए, केवू सरस रीते खाए खबर छे तमने, तू जाड़े जाड़े चढ़े झाड़ ऊपर चढ़ता पण जोई हसे आपणने केवी मस्त लागे, अने तू झाड़ ऊपर चढ़े कहे केवी मजा पड़े तने, तू मने कहे ने एवू कहे छे, तू बहु चंचल छे तारी जात, ए एक जगह बेसती ज नथी, अहींयाथी ક્યાંને ક્યાંયને ક્યાંય કંઈકને કંઈક કરતી જોવા મળે છે, તું ઉંદરભાઈની નાત, ઉંદરભાઈની એટલે એ ઉંદર જેવી દેખાય ને એટલે કહે છે કે તું ઉંદરભાઈની નાત છે, કેવી મજાની ખિસકોલી, મજા પડી તમને? તો આગળ આ તમને ખાલી જગ્યાઓ આપેલી છે એક્સરસાઇઝ 7માં, તો તમારે આવી રીતે પોયમમાં જોઈ વાંચી અને સમજીને ખાલી જગ્યાઓ ભરવાની છે, એની પછીના પેજ ઉપર વાંચો અને લખો, તો અહીંયા શબ્દો આપ્યા છે પોયમમાંથી તમને, છટા, પૂંછડી, કૂદકા, મજા, ખિલખિલ, ખિસકોલી, જાત, કેવી, તારે, ચડે, ગમે, રમે, રમવા, સુંદર, તારી, નાત, આ બધા શબ્દો તમારે વાંચીને અહીંયા લખવાના છે. બીજું છે 9 નંબરમાં વાંચો અને લખો, પછી ફરી તમને અઘરા શબ્દો આપ્યા છે, જો ઉંદર, ગુંદર, અન્ન કહેવાય ને, અન્ન, અન્નના ઉચ્ચારણવાળી આ શબ્દો છે, અને લખીએ ને આપણે એનો ઉચ્ચારણ, ચંપક, ચંદન, અંશ, ઘંટ, નન, પાંચ, આંચ, બંગડી, લંગડી, પતંગ, મયંક, અનંત, આ તમારે પણ વાંચવાના છે અને લખવાના છે, ઓકે? એની પછી ચિત્રનું નામ શોધી બોક્સમાં લખો, લ, ટ, ચ, ખ અક્ષરો ફરતે સર્કલ કરો, તો તમને આપ્યું છે ચિત્રો આપ્યા છે એની ઉપરથી આ બધા નામ લખવાના છે, જો આવી રીતે ઉપર આપ્યા છે તમને, અને આ જે અક્ષરો મેં તમને કીધા લ, ટ, ચ, ખ, આ એ દેખાય ત્યાં તમારે સર્કલ કરવાનું છે, જેમ કે આવી રીતે ટ દેખાય છે, આવી રીતે તમારે બધામાં કરવાનું છે, ઓકે? આગળ જઈએ, પેજ નંબર 44, મમ્મી પપ્પાની મદદથી નીચેના ઉખાણા ગાઓ, તો આપણે ઉખાણા ગાઈએ, લાલ લીલો રંગ મારો, ખાટો મીઠો સ્વાદ મારો, કચુંબરમાં યાદ આવું, ગુણથી મારા સૌને ભાવું, તો તમને ખબર છે શું થાય, ટમેટો મારા ઘરમાં કાયમ મળે, કરવત હથોડી રંધો ક્યાં મળે, એના વિના ગળીને ચાલે, ભાંગી પડે ધંધો, આ ના હોય તો ધંધો ભાંગી પડે, તો કોણ છે, સુથાર, અવાજ મારો ચી 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 ચી, ઘર મકાને માળો, દાણા જીવડા ચણતી હું, નાના નામ બતાવી જાણો, ચી 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 કોણ કરે, ચકલી, બે ઈસ ને બે ઉપણા, બે ઈસ અને બે ઉપણા, આઈસ અને બે ઉપણા, ચાર પાયા ઊભા, જો ચાર પાયા ઊભા દેખાય, મારું ધામ દરેક ઘરમાં, દરેક ઘરમાં હોય, સૌ કોઈ તેમાં સૂતા, કોણ હોય, ખાટલો. 12 નંબરમાં છે નીચેના વાક્યો વાંચો, આ ગામ છે, ગામમાં મગન રહે છે, મગન રમે છે, તે વરસાદમાં રમે છે, ઈ પાસે જમના છે, જમના પડી છે, જમના તપસ લપસી પડી છે, તે માટીમાં લપસી પડી છે,
आ वाँच्यू एनी पछी 13 नंबर में आज फकरो आप्यो छे ए तमारे ए वाँचीने आमां जे खूटता शब्दो छे एमां खाली जग्या उभरवानी छे जो ओके। एनी पछी 14 नंबर छे वाँचो अने लखो। चकली दाणा चणे छे, टमेटा खाटा छे, तीखी चटणी बनाव, मरचानो रंग लीलो छे, सरदार बाग में रमवा आव, खमीस खूब लांबू छे, लालजी जलेबी खाए छे। तो आ रीते तमारे सारा हेन्डराइटिंग में वाँचीने लखवाना छे, वाँचता शीखवानुं छे ओके। धीमे धीमे 15 नंबर में छे समान शब्दों जोड़ो, आ बधा शब्दों वाँचो अने जोड़ो ओके। आटलू करो ओके बाळको, बाय।